હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નીલકંઠ પંડિત. દેવી ટ્યુશન્સમાં ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર આલેખ ભણી રહ્યા છીએ. ખાસ કરીને એમાં આલેખ આકૃતિ એના અર્થ વિશે આપણે વાત કરી, અર્થશાસ્ત્રમાં એનો શું ઉપયોગ છે, દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, ત્યાર પછી આકૃતિના પ્રકારો છે એ જોયા, જેમાં આપણે પહેલી આકૃતિ જે છે સમય આધારિત રેખા આકૃતિ વિશે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરી. આજે આપણે ત્યાર પછીનો જે બીજો ટોપિક છે, ખાસ કરીને બીજી જે આકૃતિ છે એના વિશે વાત કરશું, તો એ છે સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિ અને એના જે પ્રકારો છે એના વિશે આજે આપણે વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, સ્તંભ આકૃતિ તો ખાસ જોઈએ તો તમે જોશો કે કોઈ એક ચલ ને બીજા ચલ સાથે ખાસ કરીને આપણે સરખામણી કરવી હોય અથવા તો કોઈ ચલના વિવિધ વિભાગો વચ્ચે સરખામણી કરવી હોય તો આવી આકૃતિ છે દોરવામાં આવે છે. તો જોઈએ આપણે સ્તંભાકૃતિ અને તેના પ્રકારો. તો સૌ પ્રથમ સ્તંભાકૃતિ એટલે શું, સ્તંભાકૃતિ કોને કહેવાય, તો એના વિશે આપણે વાત છે કરશું. તો ખાસ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવવામાં આવે. કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી, દાખલા તરીકે કોઈ એક વેચાણ છે કોઈ એક વસ્તુનું, એનું અલગ અલગ માસ દરમિયાન કેટલું વેચાણ થાય છે એ દર્શાવવું હોય તો સ્તંભાકૃતિ દ્વારા દર્શાવી શકાય. તો કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવવામાં આવે ત્યારે દરેક વિભાગ માટે સમાન આધાર પર એક સ્તંભ દોરવામાં આવે, એટલે કે કોઈ એક આધાર પર સ્તંભ દોરવામાં આવે અને સ્તંભની જે ઊંચાઈ છે એ મૂલ્ય દર્શાવે એવી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ. તો ખાસ કરીને અલગ અલગ સ્તંભ દોરવામાં આવે અને સ્તંભ જેટલી ઊંચાઈનો સ્તંભ જે મહિનાનો હોય કે જે સમયનો હોય એ સમયનું વધુ વેચાણ એવું દર્શાવવામાં આવે. તો ખાસ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવવામાં આવે ત્યારે દરેક વિભાગ માટે સમાન આધાર પર એક સ્તંભ દોરવામાં આવે અને એ સ્તંભની જે ઊંચાઈ છે એ મૂલ્ય દર્શાવે એવી આકૃતિ એટલે સ્તંભાકૃતિ. તો ખાસ સ્તંભાકૃતિ જે છે એ આપણે જોઈએ તો ઉભા કે આડા સ્તંભો પર પણ દોરી શકાય છે. જનરલી આપણે ઉભા સ્તંભોની આકૃતિ જોતા હોય છે, પણ આધુનિક સમયમાં આડા સ્તંભો કોમ્પ્યુટરાઇઝ આડા સ્તંભો દ્વારા પણ આકૃતિ દર્શાવાય છે. ત્યાર પછી દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ દોરવામાં આવે છે અને એ સ્તંભની જે ઊંચાઈ છે એ ચલનું શું દર્શાવે છે, મૂલ્ય. તો ખાસ યાદ રાખવાનું, સ્તંભની ઊંચાઈ છે તે ચલનું મૂલ્ય દર્શાવે છે, એની પહોળાઈ છે મૂલ્ય નથી દર્શાવતી, પણ સ્તંભ કેટલી ઊંચાઈનો છે એ એનું મૂલ્ય દર્શાવશે. તો આમ ઉભા અને આડા સ્તંભો પણ દોરી શકાય, એની ઊંચાઈ છે એનું મૂલ્ય દર્શાવે છે. દરેક માહિતી માટે દરેક અલગ અલગ સ્તંભ છે દર્શાવવામાં આવે છે. હવે આ જે સ્તંભાકૃતિ છે એના પ્રકાર પડે છે, તો સ્તંભાકૃતિના આપણે પ્રકારો જોઈએ. તો સ્તંભાકૃતિના મુખ્ય ત્રણ પ્રકારો છે. નંબર એક સાદી સ્તંભાકૃતિ, નંબર બે પાસપાસેની સ્તંભાકૃતિ અને નંબર ત્રણ વિભાજિત સ્તંભાકૃતિ. તો આપણે જેમાં આજે સાદી સ્તંભાકૃતિ એટલે શું, એની જે કઈ આકૃતિ છે એના વિશે અભ્યાસ કરશું. તો ખાસ આપણે સાદી સ્તંભાકૃતિ જોઈએ તો કોઈ એક આધાર જેમ કે કોઈ પ્રદેશ કોઈ સમયગાળો વગેરે ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવવું હોય, કોઈ એક આધાર, દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈ એક વર્ષ છે 2005, તો 2005 ના વર્ષની અંદર અલગ અલગ માસમાં વસ્તુનું વેચાણ થયું છે, તો અલગ અલગ માસમાં કેટલું વેચાણ થયું છે એવું જાણવું હોય તો દરેક માસનો એક સ્તંભ દર્શાવવામાં આવશે અને એ સ્તંભમાંથી જે સ્તંભની ઊંચાઈ વધુ હોય એ સ્તંભમાં વધુ વેચાણ થયું છે એવું દર્શાવવામાં આવશે. તો કોઈ એક આધાર જેમ કે પ્રદેશ કે સમયગાળો વગેરે ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવવું હોય તો સાદી સ્તંભાકૃતિ દોરવામાં આવશે. ત્યાર પછી આ આકૃતિ
સંસ્કૃતિ વિવિધ પ્રદેશો સમયગાળા વગેરે માટે ચલના મૂલ્યની સરખામણી આકર્ષક રીતે રજૂ કરવા માટે વપરાય છે. ખાસ કરીને ચલના મૂલ્યની સરખામણી, કોઈ એક ચલ છે એના મૂલ્યની સરખામણી અલગ અલગ તમારે કરવી છે તો તમે સાદી સમાકૃતિ દ્વારા દર્શાવી શકશો. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભારતની અંદર તમે ઘઉંનું ઉત્પાદન જે છે એ 500 માથા દીઠ ઉત્પાદન છે તે 500 ગ્રામ વ્યક્તિ દીઠ થયું છે. પછી એની સરખામણી તમારે બીજા કોઈ દેશ સાથે કરવી છે, દાખલા તરીકે આપણે ભારતની સરખામણી અમેરિકા સાથે કરીએ તો એની માથા દીઠ ઘઉંનું ઉત્પાદન 450 ગ્રામ હોય વ્યક્તિ દીઠ. તો આ રીતે અલગ અલગ દેશને તમે એક સ્તરી પર દર્શાવશો, અહીંયા આગળ એનું ઉત્પાદનનું પ્રમાણ દર્શાવશો. જે ઉત્પાદનનો સ્તંભ સૌથી ઊંચો હોય એનું વધુ ઉત્પાદન છે, વધુ મૂલ્ય દર્શાવશે એવું સાબિત થાય. તો આ માહિતીને, આ સ્તંભને, સાદી સ્તંભાકૃતિને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો ખાસ ટેક્સ્ટબુકમાં તમને આ આકૃતિ આપી છે સાદી સ્તંભાકૃતિ, જેમાં તમને અહીંયા આગળ ચોકલેટના બોક્સનું વેચાણ આપેલું છે. તો જોઈએ આપણે મહિના આપ્યા છે અને વેચાણ આપ્યા છે જાન્યુઆરી ફેબ્રુઆરી, એટલે કે બે મહિનાનો એક સાથે વેચાણ આપ્યું છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં 35 ચોકલેટના બોક્સ વેચાણા છે, માર્ચ એપ્રિલમાં 60 વેચાણા છે, મે જૂનમાં 65 વેચાણા છે, જુલાઈ ઓગસ્ટમાં 40 વેચાણા છે, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 50 વેચાણા છે અને નવેમ્બર ડિસેમ્બરમાં 30 બોક્સ વેચાણા છે. તો હવે એને આપણે સાદી સ્તંભાકૃતિમાં દર્શાવી છે. અગાઉ જે આપણે આકૃતિ જોઈ એમાં આપણે શું કરતા, જે તે માહિતી હોય ત્યાં ટપકા કરીને જોડી દીધા, એટલે સમય આધારિત રેખાકૃતિ બની જતી. પણ અહીંયા આગળ આપણે સાદી સ્તંભાકૃતિ છે દોરવાની છે. તો ચાલો દોરીએ. પેલા જોવાનું છે આપણે નાનામાંની સંખ્યા અને મોટા મોટી સંખ્યા. નાનામાંની સંખ્યા એટલે કે નાનામાંનું વેચાણ છે નવેમ્બર ડિસેમ્બરમાં 30, વધુ વધુ વેચાણ છે મે અને જૂનમાં 65 બોક્સનું વેચાણ થયેલું છે. તો આપણે સ્કેલમાં કેટલું લેશું, તો 30 અને 65 છે એટલે આપણે 10 નું લેશું તો 70 સુધીનો સ્તંભ દોરવો, 70 સુધીનું સ્કેલમાં આપણે લેવું પડશે તો 7 સેમી સુધીનો સ્તંભ થશે, ચેઇનમ છે. તો ખાસ યાદ રાખવાનું છે તમારો જે સ્તંભ તમે દોરો એ મિનિમમ 5-6 સેમી સુધીનો ઊંચાઈ તો હોવી જ જોઈએ. તમે જો નાનું સ્કેલમાં લેશો તો તમે આકૃતિ બહુ મોટી થશે, એટલે બહુ નાનું પણ નહીં અને બહુ મોટું પણ સ્કેલમાં લેવાનું નથી. અહીંયા આગળ આપણે 10 નું સ્કેલમાં લઈએ તો વાય દરી પર 10, 20, 30, 40, 50, 60 અને 70 સુધી લીધું. પછી એક્સ દરી પર માસ છે, અહીંયા આગળ મહિના આપ્યા છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર ડિસેમ્બર. તો આપણે અહીંયા આગળ આના આધારે સ્કેલ માપ છે લખી નાખીએ. તો સ્કેલ માપ લખીએ, સ્કેલ માપ એક્સ અક્ષ અને વાય અક્ષ. એક્સ અક્ષમાં આપણે કેટલું લીધું છે, 1 સેમી બરાબર 2 માસ. જો અહીંયા આગળ જાન્યુઆરી અને ફેબ્રુઆરી બંને છે એટલે 1 સેમી બરાબર 2 માસ. વાય અક્ષ પર 1 સેમી બરાબર 10 બોક્સ અથવા તો 10 એકમ, અહીંયા આપણે એકમ લખી નાખીએ છીએ 10 એકમ, કારણ કે અહીંયા આગળ વેચાણ એકમમાં આપેલું છે એટલા માટે. તો હવે જોઈએ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કેટલું વેચાણ છે, 35. તો અહીંયા આગળ જાન્યુઆરી ફેબ્રુઆરી 35 ક્યાં આવશે, 30 અને 40 ની વચ્ચે અહીંયા આગળ આપણે મૂકશું. પેલો સ્તંભ છે આ, જેટલું માપ હોય એટલું માપ પાછું આપણે અહીંયા આગળ લખી નાખશું અહીંયા આગળ 35. તો જાન્યુઆરી ફેબ્રુઆરી નું વેચાણ 35. ત્યાર પછી માર્ચ એપ્રિલમાં 60, તો અહીંયા આગળ માર્ચ એપ્રિલમાં કેટલું છે, 60. તો એની સામે ખાસ તમારે ગ્રાફ પેપરમાં તમે દોરશો એટલે બહુ સરસ રીતે વ્યવસ્થિત રીતે તમે દોરી શકશો, માપ પણ સરસ મળશે અને એને આધારિત તમે બહુ વ્યવસ્થિત આલેખ દોરાશે તમારે. ત્યાર પછી અહીંયા આગળ આપણે માર્ચ એપ્રિલ ની વાત કરી, એનું કેટલું છે આપણે, 60 છે. ત્યાર પછી મે જૂન માસમાં કેટલું છે, 65 છે. તો 60 થી ઉપર 70 થી નીચે અહીંયા આગળ 65. તો ત્રીજો સ્તંભ બની ગયો આપણો.
મેં જૂનનું વેચાણ છે 65 બોક્સ ત્યાર પછી જુલાઈ ઓગસ્ટની આપણે વાત કરીએ જુલાઈ ઓગસ્ટમાં કેટલું વેચાણ છે 40 બોક્સનું તો અહીંયા આગળ 40 બોક્સનું છે એટલે એની સામે બરોબર આપણે માપ લઈ અને મૂકશું 40 બોક્સ એની ઉપર લખી નાખશું આપણે 40 બોક્સ પછી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કેટલું છે 50 બોક્સ તો અહીંયા 50 બોક્સ સપ્ટેમ્બર ઓક્ટોબરનું એ પણ મૂકશું 50 બોક્સ સપ્ટેમ્બર ઓક્ટોબર અને છેલ્લે નવેમ્બર અને ડિસેમ્બર નવેમ્બર ડિસેમ્બરનું કેટલું છે 30 છે તો ખાસ અહીંયા આગળ જગ્યા સમાન રહેવી જોઈએ એટલે થોડુંક આપણે દૂર લઈ લેશું નવેમ્બર ડિસેમ્બરમાં 30 બોક્સ તો અહીંયા આગળ આપણે એની સામે બરોબર મૂકશું 30 બોક્સ ખાસ વિદ્યાર્થી મિત્રો તમે દોરો છો ત્યારે ખાસ તમારે સ્તંભની ઊંચાઈ છે એ ઉપર લખવાની છે અને એના આધારે આપણે નક્કી કરી શકીએ કે સૌથી ઓછું વેચાણ કયા મહિનામાં છે તો કે નવેમ્બર ડિસેમ્બરમાં છે એનો સ્તંભ સૌથી નાનો છે સૌથી વધુ વેચાણ મે જૂનમાં છે 65 બોક્સનું તો આ રીતે તમારે સાદી સ્તંભાકૃતિ દોરવાની છે હવે તમે અહીંયા ભૂલ ક્યાં કરો છો ખાસ યાદ રાખો કે અહીંયા આગળ ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે દરેક સ્તંભમાં આવી ડિઝાઇન કરે એકાદ સ્તંભમાં આવું કરે એકાદ સ્તંભમાં આવું કરે એકાદ સ્તંભમાં આવું કરે તો આ વસ્તુ છે એ ખોટી છે આ રીતે તમારે કરવાનું નથી જો તમે કોઈ ડિઝાઇન કરવા માંગો છો તો દરેકમાં એક સરખી ડિઝાઇન કરો દરેકમાં એક જ સરખી ડિઝાઇન કરો અથવા હું તો એમ કહું છું કે સાદી સ્તંભાકૃતિમાં કોઈ પણ ડિઝાઇન કરવાની જરૂર નથી બરાબર છે તમારો સમય બચશે એટલે સાદી સ્તંભાકૃતિમાં દરેક સ્તંભ આપણે ખાલી રાખશું પાસપાસની સ્તંભાકૃતિ છે એમાં આપણે કઈ રીતે ડિઝાઇન કરવાની છે કઈ રીતે શેડ આપવાના છે એના વિશે આપણે ચર્ચા કરશું હવે આપણે સાદી સ્તંભાકૃતિ દોરી હવે આનું વિશ્લેષણ ખાસ તમારે જોવાનું છે આપણે જે મગાળમાં અગાઉના લેક્ચરમાં ભણી ગયા વિશ્લેષણ કેમ લખવાનું છે તો હું બોલું છું આકૃતિમાં પહેલો મુદ્દો તમારે દરેકમાં એક સમાન જ લખવાનો છે આકૃતિમાં એક્સ દરી પર સમયગાળો દર્શાવવામાં આવ્યો છે અને વાય દરી પર વેચાણ એકમમાં દર્શાવવામાં આવ્યું છે ફરી વખત આકૃતિમાં એક્સ દરી પર સમયગાળો દર્શાવવામાં આવ્યો છે અને વાય દરી પર વેચાણ એકમમાં દર્શાવવામાં આવ્યું છે ત્રીજું આપેલ માહિતી પરથી તમે કઈ આકૃતિ દોરી છે તો આપેલ માહિતી પરથી તમે સાદી સ્તંભ આકૃતિ દોરી છે આ પણ ખાસ એક મુદ્દો છે લખી નાખવાનો બરાબર ત્યાર પછી જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં ચોકલેટના બોક્સ વેચાણ 35 છે જે વધી અને માર્ચ એપ્રિલમાં 60 બોક્સ થાય છે આમાંથી જોઈ જોઈને જ લખવાનું છે કોઈ વિશેષ કોઈ યાદ રાખવાનું નથી વિશ્લેષણના 80 માર્ક તમને આમનો બેઠા બેઠા મળી જાય તમારે આ સીધું લખી નાખવાનું છે પછીનો મુદ્દો નંબર 4 મે જૂનમાં ચોકલેટના બોક્સ વેચાણ 65 છે જે જુલાઈ ઓગસ્ટમાં ઘટીને 40 થઈ ત્યાર પછીનો મુદ્દો હવે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વેચાણ છે 50 છે જે નવેમ્બર ડિસેમ્બરમાં ઘટી અને 30 થયું છે તો કેટલા મુદ્દા થઈ ગયા આના બે બે એક સાથે લીધા એટલે 3 ને ઓલા બે 5 હવે એક ખાસ મુદ્દો યાદ રાખો એ તમારે જોવાનો છે સારાંશ આકૃતિમાં અને માહિતી પરથી તમારે સારાંશ જોવાનો સારાંશ એટલે વધુ વધુ વેચાણ કેવું છે ને ઓછામાં ઓછું એ લખી નાખવાનું તો તમારે લખવાનું કે સમગ્ર વર્ષ દરમિયાન સૌથી વધુ વેચાણ મે અને જૂન માસમાં 65 બોક્સનું છે જ્યારે સૌથી ઓછું વેચાણ નવેમ્બર અને ડિસેમ્બર માસમાં 30 બોક્સનું છે બરાબર છે તો આ રીતે તમારે લખવાના જો 6 મુદ્દા તો આમનું થઈ ગયા પેલા કયા આકૃતિ છે એક્સ અને વાય દરી પર શું લીધું છે બરાબર પેલું કયા આકૃતિ પછી એક્સ અને વાય દરી પર શું છે બે મુદ્દા પછી જે માહિતી આપી છે એ પ્રમાણે અહીંયા આપણે બે બે એક સાથે લીધું કે જાન્યુઆરી ફેબ્રુઆરી માટલું છે માર્ચ એપ્રિલ માટલું છે એટલે 3 પછી 4 પછી 5 અને પછી સારાંશ તો એક મુદ્દો એટલે 6 આરામથી તમે 6 મુદ્દા લખી શકો એટલે 80 માર્ક તમારા પૂરેપૂરા મળી જાય તો આ રીતે તમારે વિશ્લેષણ છે પણ લખવાનું છે જાતે બરાબર તો આપણે આ સાદી સ્તંભાકૃતિ વિશે વાત કરી હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પાસપાસની સ્તંભાકૃતિ વિશે ચર્ચા કરશું ખાસ તમામ આલેખ જે છે એ આલેખ પોથીમાં લખવાના છે ઓકે પછી આપણે હવે પાસપાસની સ્તંભાકૃતિ વિશે ચર્ચા કરશું થેન્ક યુ